નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે રેશન કાર્ડ ધારકો માટેની ખૂબ જ ઉપયોગી માહિતી મેળવીશું. કેમ કે આજના આ વિડીયોમાં આપણે વિભાજનથી અલગ રેશન કાર્ડ કેવી રીતે બનાવરાવવું તેના વિશેની વિગતવાર માહિતી મેળવવાના છીએ. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બે લાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા ઉપયોગી અને માહિતી સભર વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, શું તમે રેશન કાર્ડ ધરાવો છો? તો આ માહિતી સભર વિડીયોને છેલ્લે સુધી બિનચૂક જોજો, કેમ કે આ વિડીયોમાં આપણે રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ ઉપયોગી માહિતી મેળવવાના છીએ, જે અંતર્ગત આપણે જાણીશું કે વિભાજનથી અલગ નવું રેશન કાર્ડ કેવી રીતે બનાવવું અને તેના માટે કયા નંબરનું ફોર્મ ભરવાનું રહેશે, તથા તેની સાથે સાથે આપણે જાણીશું કે આ અલગ રેશન કાર્ડ બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. તો આમ આ વિડીયોમાં આપણે તમામ માહિતી મેળવવાના છીએ, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ તમારું રેશન કાર્ડ વિભાજનથી અલગ કરાવવા માગતા હોય તો તેના માટે કયું ફોર્મ ભરવાનું રહેશે, કેવી રીતે ભરવું અને તેના માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે, આમ સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, વિભાજનથી નવું અલગ રેશન કાર્ડ મેળવવા માટે તમારે નમૂના નંબર 5નું ફોર્મ ભરવાનું રહેશે, જે છે નવું બારકોડ રેશન કાર્ડ વિભાજનથી મેળવવા માટેનું અરજી ફોર્મ છે, અને આ અરજી ફોર્મ તમને વિનામૂલ્યે મળવાપાત્ર થશે. તો તે ફોર્મ છે તે તમને તમારી લાગુ પડતી મામલતદાર કચેરી, ઝોનલ કચેરી, જનસેવા કેન્દ્ર કે એટીવીટી ખાતેથી વિનામૂલ્યે મળી જશે. અને જો ત્યાં ઉપલબ્ધ ન હોય તો કચેરીની આજુબાજુની નજીકની ઝેરોક્સની દુકાનમાંથી પણ તમને આ ફોર્મ મળી જશે. આ ઉપરાંત આ ફોર્મની જે PDF છે તે આપણે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈશું, જેથી કરી અને જો તમારે આ ફોર્મની જરૂરિયાત હોય તો તમને સરળતાથી મળી જાય. તો ચાલો હવે આપણે આ ફોર્મમાં શું શું વિગત ભરવાની છે તે તમામ માહિતી મેળવતા જઈએ. તો ફોર્મમાં સૌથી પહેલાં આપણે અહીંયા તારીખ લખી લેવાની રહેશે. તો આ તારીખ છે તે આપણે જ્યારે ફોર્મ જમા કરાવવા જઈએ ત્યારે તે તારીખ અહીંયા લખી લેવાની રહેશે. ત્યાર પછી અરજદારે પોતાનો પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો અહીંયા લગાવી લેવાનો રહેશે. ત્યારબાદ અહીંયા લખાયેલ છે પ્રતિશ્રી મામલતદાર શ્રી ઝોનલ ઓફિસર શ્રી. તો તાલુકા કક્ષાએ તમારું ફોર્મ રજૂ કરતા હોય તો મામલતદાર શ્રી રહેવા દેવાનું છે અને ઝોનલ ઓફિસર ઉપર ચેક દેવાનું રહેશે. અને જો તમે ઝોનલ કચેરીમાં રજૂ કરતા હોય તો અહીંયા મામલતદાર લખેલું છે તેના ઉપર લીટો મારી દેવાનો રહેશે. ત્યાર પછી તાલુકો ઝોન, તો અહીંયા તમારો તાલુકો લખી લેવાનો રહેશે. ત્યાર પછી જિલ્લાનું નામ લખી લેવાનું રહેશે. ત્યારબાદ લખેલ છે કે હાલ અમો શ્રી ખાલી જગ્યા, એટલે કે તમારું નામ જે રેશન કાર્ડમાં ચાલતું હોય તે રેશન કાર્ડના મુખ્ય વ્યક્તિનું નામ છે તે અહીંયા લખી દેવાનું રહેશે. ત્યાર પછી આગળ જોઈએ કે સાથે રહીએ છીએ, અમારું રેશન કાર્ડ શ્રી ખાલી જગ્યાના નામે જેના નામે રેશન કાર્ડ ચાલતું હોય તેઓનું નામ ફરીથી અહીંયા લખવાનું છે. બારકોડ રેશન કાર્ડ નંબર, મિત્રો અહીંયા તમારું નામ જે રેશન કાર્ડમાં ચાલે છે તે રેશન કાર્ડનો નંબર લખી દેવાનો છે. ત્યાર પછી છે કે કુટુંબમાં ખાલી જગ્યા સભ્યો છે, તો હાલ જે રેશન કાર્ડમાં નામ ચાલે છે ત્યાં કેટલા સભ્યો છે તે સભ્યોની સંખ્યા અહીંયા લખવાની છે. અને ત્યાર પછી તેમાંથી નીચે મુજબના સભ્યો ખાલી જગ્યા કારણસર અલગ થઈએ છીએ, તો તમે અહીંયા કયા કારણસર અલગ થાવશો તે કારણ લખવાનું છે. અને ત્યાર પછી આ બોક્સ છે તેમાં આપણે જેટલા સભ્યો અલગ રેશન કાર્ડ માગતા હોઈએ તે તમામ સભ્યોના નામ લખી દેવાના રહેશે. તો આ બોક્સમાં જે અલગ રેશન કાર્ડમાં નામ આવવાના છે તેટલા સભ્યોના નામ અહીંયા લખી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો જોઈએ ક્રમ નંબર 1 છે કે અમુક કુટુંબમાં અલગ થયેલા કુટુંબના સભ્યો સાથે નીચેના સરનામે નવા સ્થળે હાલ રહીએ છીએ અને વિભાજિત કુટુંબના સભ્યોની વિગતનું પત્રક રજૂ કરું છું. તો નીચે આપણે જે અલગ પત્રક રજૂ કરવાનું છે તે પત્રક આપણે આગળથી જોઈશું, પણ અહીંયા આપણે જોઈ લઈએ કે 1.1માં પૂરું સરનામું જેમાં ઘર નંબર અથવા તો ઘર ઉપર જે નામ લખાયેલું હોય તે અહીંયા લખી દેવાનું છે. ત્યાર પછી 1.2માં છે શેરી મહોલ્લો ફળિયું કે સોસાયટીનું નામ, તો અહીંયા તમારે તે લખી લેવાનું રહેશે. ત્યાર પછી આગળ છે વોર્ડ નંબર, તો અહીંયા તમારો વોર્ડ નંબર લખી લેવાનો છે. ત્યારબાદ ગામ કે શહેરનું નામ અહીંયા લખી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા તાલુકો લખી લેવાનો છે, જિલ્લાનું નામ લખી લેવાનું છે, અને ત્યારબાદ તમારો પિનકોડ છે તે આ બોક્સમાં લખી દેવાના રહેશે.
અને ત્યારબાદ તમારો જે મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર અહીંયા લખી દેવાનો છે. અને જો ઈમેલ એડ્રેસ ધરાવતા હોય અને તમે લખવા માગતા હોય તો અહીંયા તમારું ઈમેલ એડ્રેસ લખી દેવાનું રહેશે. ત્યાર પછી 1.9 છે કે રહેઠાણનું સ્થળ. તો તમે જ્યાં રહો છો તે તમારી માલિકીનું છે, ભાડાનું છે કે ઝૂંપડપટ્ટીનું છે, જે પ્રમાણે હોય તે બોક્સમાં તમારે ચેકમાર્ક કરી દેવાનું છે. દાખલા તરીકે તમે જે અલગ રહો છો તે મકાન તમારી માલિકીનું હોય તો અહીંયા તમારે ટિકમાર્ક કરી દેવાનું છે. જો ભાડાનું હોય તો આ બોક્સમાં ટિકમાર્ક કરવાનું રહેશે, તો બાકી બે બોક્સમાં કંઈ નહીં આવે. અને ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તો અહીંયા ઝૂંપડપટ્ટીની બાજુમાં જે બોક્સ છે ત્યાં ટિકમાર્ક કરી દેવાનું રહેશે. ત્યાર પછી 2.0 છે કે રાંધણ ગેસ કનેક્શન ધરાવે છે કે કેમ. જો તમે રાંધણ ગેસ કનેક્શન ધરાવતા હોય તો અહીંયા હામાં ચેકમાર્ક કરવાનું છે, અને ન ધરાવતા હોય તો નામાં ચેકમાર્ક કરવાનું રહેશે. અને જો ધરાવતા હોય તો તમે કઈ ગેસ એજન્સીનું ગેસ કનેક્શન ધરાવો છો અહીંયા એજન્સીનું નામ લખવાનું રહેશે. ગેસ એજન્સી કયા ગામની છે તે ગામનું નામ લખવાનું છે, અને તમારો ગેસ કનેક્શન નંબર લખી દેવાનો રહેશે. ત્યાર પછી 3.0માં આપણે બેંક એકાઉન્ટની વિગત લખવાની છે, જેમાં બેંકનું નામ લખી દેવાનું છે. ત્યાર પછી તમારો એકાઉન્ટ નંબર અહીંયા લખી દેવાનો છે. ત્યાર પછી બેંકનું સ્થળ એટલે કે બેંક ક્યાંની છે તે બેંકનું જે સ્થળ હોય તે લખવાનું છે, અને અહીંયા તમારો IFSC કોડ લખી દેવાનો રહેશે. ત્યારબાદ આગળ આપણે સ્ક્રોલ કરી અને જોઈએ કે શું વિગત ભરવાની છે. તો ત્યાર પછી ફોર્મમાં આપણને અહીંયા જે બિડાણના પુરાવા છે એટલે કે આપણે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે તેનું લિસ્ટ જોવા મળે છે, જેમાં ક્રમ નંબર 1 ઉપર છે કે અસલ રેશન કાર્ડ. જે રેશન કાર્ડમાંથી આપણે અલગ નવું રેશન કાર્ડ બનાવડાવવા માગીએ છીએ તે રેશન કાર્ડ અસલ જોડવાનું રહેશે. આ ઉપરાંત ક્રમ નંબર 2 ઉપર જોઈએ રહેઠાણના પુરાવાની નકલ રજૂ કરવાની રહેશે. ક્રમ નંબર 3 ઉપર જોઈએ કે માલિકીના કિસ્સામાં આકારણી પત્રક, મિલકત વેરાની પહોંચ અથવા તો પ્રોપર્ટી કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે. અને જો ભાડાનું મકાન હોય તો ભાડાના કિસ્સામાં ભાડા કરાર કે મકાન માલિકની સંમતિ તથા મિલકતનો પુરાવો રજૂ કરવાનો રહેશે. અને જો ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તો ઝૂંપડપટ્ટીના કિસ્સામાં આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે. આ ઉપરાંત મિત્રો, આપણે જેટલા સભ્યોના નામ અલગ થતા હોય તે તમામના આધાર કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે, અને તેની સાથે જે સભ્યોના ચૂંટણી કાર્ડ ધરાવતા હોય તે ચૂંટણી કાર્ડની નકલ પણ રજૂ કરવાની રહેશે. અને આ તમામ પુરાવાઓ છે તે સ્વપ્રમાણિત કરી અને તેની ઝેરોક્ષ નકલ રજૂ કરવાની રહેશે. ત્યાર પછી અહીંયા અરજદારે પોતાની સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા એકરાર છે. તો એકરારમાં જોઈએ કે હું અરજદાર મારા ધર્મના સોગંદ ઉપર પ્રતિજ્ઞાપૂર્વક એકરાર કરી આપી જણાવું છું કે ઉપર દર્શાવેલી વિગતો સાચી છે. આ વિગતો જો ખોટી સાબિત થશે તો હું સજાને પાત્ર થઈશ. તો અહીંયા એકરારમાં નીચે આપણે સહી અથવા તો અંગૂઠાનું નિશાન કરી લેવાનું છે, અને ત્યાર પછી અહીંયા અરજદારે પોતાનું પૂરેપૂરું નામ લખી લેવાનું છે. ત્યાર પછીનો જે સેક્શન છે તે કચેરીના ઉપયોગ માટેનો છે, અને ત્યારબાદ અહીંયા આપણને તેની નોંધ છે તે નોંધ જોવા મળી રહી છે. અહીંયા નોંધ છે કે અરજી ફોર્મ શહેરી વિસ્તારમાં ઝોનલ કચેરી જનસેવા કેન્દ્ર એટીવીટીમાંથી મળશે, અને તે ભરી જે તે ઝોનલ કચેરી જનસેવા કેન્દ્ર કે એટીવીટીમાં રજૂ કરવાનું છે, અને ફી અરજી સાથે રોકડેથી ભરવાની રહેશે. ફીનું ધોરણ જોઈએ તો AAY રેશન કાર્ડ માટેની શુલ્ક છે. અગ્રતા ધરાવતા કુટુંબના રેશન કાર્ડ હોય તો તેઓ માટે પણ નિઃશુલ્ક છે. AAY અને અગ્રતા ધરાવતા કુટુંબ સિવાયના કુટુંબ માટે કેરોસીન માટે નોન ગેસ હોલ્ડર કાર્ડ હોય તો તેઓના માટે 20 રૂપિયાની ફી ભરવાની રહેશે. અને અરજી મંજૂર કરવાની જે સત્તા છે તે મામલતદાર શ્રી અને જે ઝોનલ કક્ષાએ ઝોનલ અધિકારી હોય તેઓને છે. ત્યારબાદ મિત્રો આપણે અહીંયા આગળ જોયું કે જે કુટુંબની વિગતનું પત્રક, તો હવે આપણે આ કુટુંબની વિગતનું પત્રક આપણે જોઈ લઈએ. તો અહીંયા ફોર્મ નંબર 5 માટેનું જે કુટુંબની વિગતનું પત્રક છે, વિભાજિત કુટુંબના સભ્યોની વિગત, તો અહીંયા આપણો જે હાલનો રેશન કાર્ડ નંબર હોય તે રેશન કાર્ડ નંબર લખી લેવાનો છે. ત્યાર પછી અહીંયા જે કોષ્ટક છે તે કોષ્ટકમાં આપણે જેટલા સભ્યો અલગ થતા હોઈએ તે ક્રમશઃ લખી દેવાના છે. તો અહીંયા ક્રમશઃ આપણે અટક લખવાની છે, ત્યાર પછી નામ લખવાનું છે, અને ત્યાર પછી પિતા કે પતિનું નામ લખી દેવાનું છે. ત્યાર પછી જૂના રેશન કાર્ડમાં નામ છે તો અહીંયા હા કે ના લખી દેવાનું છે. ત્યાર પછી જન્મ તારીખ લખવાની છે, સ્ત્રી પુરુષ કે ટ્રાન્સજેન્ડર જે લાગુ પડતું હોય તે લખી દેવાનું છે. કુટુંબના મુખ્ય વ્યક્તિ સાથેનો સંબંધ હોય તે સંબંધ અહીંયા લખી દેવાનો છે.
ત્યાર પછી ચૂંટણી કાર્ડ ધરાવતા હોય તો આ બોક્સમાં ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે, આ બોક્સમાં આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે, અને ત્યારબાદ મોબાઈલ નંબર ધરાવતા હોય તો અહીંયા મોબાઈલ નંબર લખી દેવાનો છે. તો આમ ક્રમશઃ એક પછી એક તમે જેટલા સભ્યો માટે રેશન કાર્ડ અલગની માગણી કરતા હોય તેટલા સભ્યોના નામ છે તે આપણે અહીંયા લખી દેવાના રહેશે. અને આ તમામ વિગતો ભરી અને અહીંયા નીચે અરજદારે પોતાની સહી કરી દેવાની છે અથવા તો અંગૂઠાનું નિશાન કરી દેવાનું છે અને અરજદારે પોતાનું પૂરેપૂરું નામ લખી દેવાનું રહેશે. તો આમ મિત્રો, આ જે ફોર્મ છે તે આ પ્રમાણે તમામ વિગતો ભરી અને તમારે લાગુ પડતી મામલતદાર કચેરી ખાતે પુરવઠા શાખામાં અથવા તો જો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહેતા હોય તો ઝોનલ કચેરીમાં રજૂ કરવાનું રહેશે. તો મિત્રો, આશા રાખું કે વિભાજનથી અલગ રેશન કાર્ડ કેવી રીતે મેળવવું, તેના માટે કયું ફોર્મ ભરવાનું રહેશે અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે તમામ વિગત તમને ખ્યાલ આવી ગયો હશે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, આપણે તેનો યોગ્ય પ્રત્યુત્તર પાઠવવા માટે પ્રયત્ન કરીશું. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.